બ્રેક બાદ હવે આગળ વાત કરી તો માગરોળના સીલ પોલીસ સ્ટેશનના તાબામાં આવેલ ચંદવાડા ગામે એક આદેરની હત્યાથી ચકચાર મચી ગઈ છે. જાણવા મુજબ ચંદવાડા ગામે વરજાંગ વીરા વાજા ઉંમર વર્ષ 45ને વાડીએ ઝાડ સાથે બાંધીને ધમકાવીને ઢોર માર મારતા હતા તેવામાં વરજાંગ મૃત્યુ પામતા ગુનો હત્યામાં પરિણમ્યો. 4-5 જેટલા લોકોએ સાથે મળીને આ આધેડને ઝાડ સાથે બાંધીને માર મારતા મરણ થયું હોવાનું માહિતી મળેલ છે. સીલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ડેડ બોડીને માંગરોળ સરકારી હોસ્પિટલ PM માટે લાવવામાં આવેલ હતી. હત્યા કરવાનું કારણ અકબંધ. સીલ પોલીસ સ્ટેશનના PSI SV ચુડાસમા દ્વારા આરોપીઓ 1 હરેશ કારા ઘોષિયા, 2 જયેશ કારા ઘોષિયા, કારા અર્જણ ઘોષિયા, સામત રાજા મજેઠિયા એક મહિલા સહિત 5ની ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા હતા. જોકે ગામના અમુક લોકોના મતે આ મર્ડર અંધશ્રદ્ધાના નામે થયું હોવાનું પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. મૃત્યુ પામનાર વરજાંગ વીરા વાજા ઉંમર વર્ષ 45 ચંદવાણા ગામમાં મફરી વિસ્તારમાં રહેતો હતો અને તે પરણિત છે અને તેને એક પુત્રી છે. પ્રાથમિક તારણ મુજબ મર્ડર થયા પછી મર્ડર કરનાર લોકોએ જ ગામમાં વાત પ્રસરાવી કે ગામમાં ચોર આવ્યો છે તેવી વાત વહેતી કરી ગુનાથી છટકવા કાવતરું રચ્યું હોવાની વાત બહાર આવી છે. મોડી રાત્રિએ મામાદેવના મંદિરે પૂજા કરતા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળેલ છે. વધુ વિગત PM રિપોર્ટ આવ્યા પછી તેમજ પોલીસ તપાસ આગળ ચાલ્યા બાદ જાણવા મળશે. જીતુ પરમાર, JDS TV, માંગરોળ.